गुड मॉर्निंग स्टूडेंट्स, कैम छो दोस्तों। तो आज एक सरस मजानो इंटरेस्टिंग टॉपिक के जे अपना 11th 12th में तो आवशे ज, पण साथे साथे 12th कॉम्पिटिटिव कोई पण एग्जाम लईए एमा पण उपयोगी। तो दोस्तों सौथी पहला आपणे शुं भणी गया, तो स्थानांतर भणी गया, स्थानांतर नी ऊपर थी वेग भण्या, અને આજે એક નવો શબ્દ કે જેનું નામ છે પ્રવેગ। તો સર પ્રવેગ એટલે શું? તો પ્રવેગ એટલે વેગમાં થતો ફેરફાર। ફરી પ્રવેગ એટલે વેગમાં થતો ફેરફાર, પણ ક્યારે? કે સર ચોક્કસ સમયમાં। તો હવે થોડીક સમજણ દ્વારા લઈએ તો વધારે ક્લિયર થાય। કે ધારો કે કોઈ પદાર્થ છે, એ ગતિ કરીને અહીંથી અહીં જાય છે, તો પ્રારંભિક સ્થાન અહીં હતું, ત્યાંનો વેગ V1, સમય T1। તો એનો પ્રારંભિક મુદ્દો જોઈ શકો છો, સમય T1, વેગ V1। હવે અહીંથી ગતિ કરીને એ અહીં પહોંચે છે, તો આ એનું અંતિમ થયું, અંતિમ સમય T2, અંતિમ વેગ V2। તો દોસ્તો સરેરાશ પ્રવેગ, શબ્દ યાદ રાખજો, સરેરાશ પ્રવેગ। તો મેં તમને ટીઓ પઢાઈ હતી, જ્યારે પણ સરેરાશ શબ્દ આવે તો અંતિમ માઇનસ પ્રારંભિક, ફરી અંતિમ માઇનસ પ્રારંભિક, ફરી દોસ્તો અંતિમ માઇનસ પ્રારંભિક। તો આપણા મગજમાં બહુ જ ઇઝીલી ક્લિયર થઈ ગયું કે અંતિમ વેગ V2 માઇનસ V1, અંતિમ સમય T2 માઇનસ T1। બોલો આવી ગયું દોસ્તો? નવી ભૌતિક રાશિ આવી, પ્રવેગ એનું એકમ, પારિમાણિક સૂત્ર, સદિશ છે કે અદિશ, એ બધું વિચારવું પડે। દોસ્તો વેગ કેવું છે? તો વેગ સદિશ છે, તો સદિશ આ સદિશ હોય તો પ્રવેગ પણ સદિશ જ થાય। એટલે ખબર પડી ગઈ કે પ્રવેગ કેવી રાશિ છે? સદિશ રાશિ છે। પ્રવેગ કેવી રાશિ છે? સદિશ રાશિ છે। કોને મળતી આવે છે? તો એની દિશા કોના જેવી હોય, તો વેગના ફેરફારની દિશા એ પ્રવેગની દિશા કહેવાય। દોસ્તો ફરીવાર, વેગના ફેરફારની દિશા એ પ્રવેગની દિશા, એનો એકમ શું થાય? એટલે એનો એકમ થાય મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર। બોલો દોસ્તો, મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર। પારિમાણિક સૂત્ર m0 l1 t2, m0 l1 t2। પણ સર સરેરાશ ભણતા હોઈએ એની મર્યાદા હોય કે આપણે ટોટલ બતાવે અને એનું એવરેજ શોધે, પણ 4 સેકન્ડે કેટલો પ્રવેગ હતો, 10 સેકન્ડે કેટલો પ્રવેગ હતો, 2 સેકન્ડે કેટલો પ્રવેગ હતો, એ આપણને મળશે નહીં। તો એની માટે શું કરવું પડે દોસ્તો? તો આ એની મર્યાદા થઈ કે ચોક્કસ સમયે ચોક્કસ વેગ કે પ્રવેગ જાણી શકાશે નહીં। રિપીટ, ચોક્કસ સમયે વેગ કે પ્રવેગ જાણી શકાય નહીં। તો યાદ કરો આપણી મેથડ કે સમયને એકદમ સૂક્ષ્મ ખંડોમાં વિભાજિત કર દો, ખાનગીમાં કરો તો લિમિટ લઈ લો। ચલો યાદ કરો, લિમિટ લઈએ, લિમિટ લઈ લઈએ, એટલે એ લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 ડેલ્ટા વી અપોન ડેલ્ટા ટી, એટલે આ સૂત્રને આવું લખાય ડેલ્ટા વી અપોન ડેલ્ટા ટી, લખી નાખે। યાદ કરો જ્યારે લિમિટ લઈએ ત્યારે એ ડેલ્ટા નું ડી લખાય। રિપીટ, ડેલ્ટા નું ડી લખાય, કેમ ડી? તો ડી એટલે ડિફરન્શિએશન, વિકલનને ઇંગ્લિશમાં કહેવાય ડિફરન્શિએશન, વિકલનને ઇંગ્લિશમાં કહેવાય ડિફરન્શિએશન। તો તમારું સૂત્ર તૈયાર થઈ ગયું, જ્યાં જ્યાં ડેલ્ટા ત્યાં ત્યાં ડી। બીજી સરસ રીતે તમને શીખવાડતી કે ઉપર એક વાર ચાલો કરી દો, એને બોલાય શું? તો વેગનું સમયની સાપેક્ષે એક વાર વિકલન। ફરી દોસ્તો, વેગનું સમયની સાપેક્ષે એક વાર વિકલન પ્રવેગ આપે છે। તો સર વેગ પણ કશાકનું વિકલન જ છે? હા, તો વેગ કોનું વિકલન છે દોસ્તો? સમયનું, સોરી સ્થાનનું સમયની સાપેક્ષે વિકલન।
बोलो सर नु समय की सापेक्ष विकलन। चलो आ कीमत अहीं मुकी दीधी तो आ बे बार कीमत आई। तुम्हारे आओ बोलता सीखाय एक बार विकलन तो प्रवेग, पण जो स्थान नु बे बार विकलन करो परी वेग नु एक बार विकलन करसो तो प्रवेग मळशे, पण स्थान नु बे वार विकलन करसो तो प्रवेग मळशे। दोस्तों पाकू थई रह्यु छे એટલી ખબર પડી કે x આપ્યો હોય સ્થાન આપ્યો હોય તો બે વાર વિકલન કરવું પડે અને વેગ આપ્યો હોય તો એક વાર વિકલન કરવું પડે। આના ઉપરથી મેં અગસ્ત્યના શબ્દોની રજૂઆત તમારી સામે આપી છે જે તમને ખબર પડી। પ્રવેગ એટલે શું? વેગનું સમયની સાપેક્ષે એક વાર વિકલન। દોસ્તો ફરીવાર વેગનું સમયની સાપેક્ષે એક વાર વિકલન। વેગની જગ્યાએ સ્થાન બોલો તો કેટલી વાર વિકલન હતું દોસ્તો? બે વાર। તો સ્થાનનું સમયની સાપેક્ષે બે વાર વિકલન। ચલો વિકલન ખબર પડી ગઈ, હવે ધીરે ધીરે એના મૂલ્ય તરફ જઈએ। જો વેગમાં થતો ફેરફાર ધન હોય તો આપણો પ્રવેગ પણ કેવો થાય? ધન ધન ધા ધન ધન। વેગનો ફેરફાર ધન, પ્રવેગ ધન, વેગનો ફેરફાર ધન, પ્રવેગ ધન। વેગનો ફેરફાર માઇનસ તો દોસ્તો પ્રવેગ પણ માઇનસ। આને યાદ કરો પ્રતિપ્રવેગ કહેવાય। શું કહેવાય દોસ્તો? પ્રતિપ્રવેગ કહેવાય। જો વેગમાં થતો ફેરફાર માઇનસ તો પ્રતિપ્રવેગ। તો આ બધી નાની નાની વસ્તુ છે જે કોઈને શીખવાડતું બારીકાઈથી જોવી પડે એટલે યાદ રાખજો। એ જ રીતે વેગ ધન, પ્રવેગ ધન, ઝડપ વધે પ્રવેગ કહેવાય। બોલો વેગ ધન, પ્રવેગ ધન, ઝડપ વધે પ્રવેગ કહેવાય। મેટ સાઈન, ચલો માઇનસ માઇનસ પણ પ્લસ થાય તો બોલાય વેગ ઋણ, પ્રવેગ ઋણ, તો ઝડપ વધે, ઝડપ વધે તો પણ પ્રવેગ કહેવાય। તો સર ઋણ ક્યારે હોય? જો બંનેની સંજ્ઞા પરસ્પર વિરુદ્ધ હોય, એટલે કે વેગમાં થતો ફેરફાર ધન હોય જ્યારે પ્રવેગ ઋણ હોય, દિશા ઉલટા હોય, ત્યારે દોસ્તો ઝડપ ઘટે અને એને કહેવાય પ્રતિપ્રવેગ। સર જબરજસ્ત મજા આવી ગઈ, જે નાના શબ્દો પાક્કા થઈ ગયા, હવે એના આલેખ શીખવાનો। આલેખ તરફ જઈએ, પહેલા આટલું શબ્દ બોલો પ્રવેગ માટે, સ્ટ્રેટ હોય અચળ હોય તો ઝીરો, આવી રીતે સ્ટ્રેટ સુરેખ તો પ્રવેગ ઝીરો, પણ જો વક્ર બને, કર્વ બને, ઉપવલય કે પતિવલય બને તો એ મૂલ્ય આપશે, એ ધન અથવા ઋણ હશે। જેમ કે કોના વિરુદ્ધ કોનો આલેખ દોરવો છે દોસ્તો? સ્થાન વિરુદ્ધ સમય। બોલો સ્થાન વિરુદ્ધ સમય। જો આલેખ અંતરગોળ હોય, પરી આલેખ અંતરગોળ હોય તો પ્રવેગ ધન। જો આલેખ અંતરગોળ હોય પ્રવેગ ધન, પ્રવેગ ધન તો વેગ વધે, પ્રવેગ ધન તો વેગ વધે। ઊંધું, જો આલેખ બહિર્ગોળ હોય, બહિર્ગોળ હોય, બહિર્ગોળ હોય, આમ નીચે જાય, બહિર્ગોળ હોય એટલે કે અંતરગોળ નીચેની તરફ હોય તો વેગ ઘટે એટલે પ્રતિપ્રવેગ બનશે, એટલે અહીંયા તમારો પ્રવેગ માઇનસ આવશે। પણ વક્ર ના બને, બોલો વક્ર ના બને, બોલો વક્ર ના બને તો તમારો વેગ અચળ, ફરી તમારો વેગ અચળ અને પ્રવેગ શૂન્ય, તમારો વેગ અચળ અને પ્રવેગ શૂન્ય। પાકું દોસ્તો, તો હવે આવે એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોર્શન, કે મેં તમને આવી રીતે કોઈ આલેખ આપ્યો, હવે આ આલેખમાં કોણ ધન છે ને કોણ ઋણ છે તમારે જાતે વિચારવાનું, તો એની માટે મેં દરેક બિંદુને સ્વીકાર્યા। ચલો દરેકનું ધ્યાન અત્યારે બિંદુ એ ઉપર હોવું જોઈએ। તમે જોઈ શકો છો કે આ વક્ર બને છે, ઉપરની તરફ જાય, ઉપરની તરફ જાય, ઉપરની તરફ જાય, વેગ વધે, પ્રવેગ વધે એટલે ધન થાય,
વેગ વધે, પ્રવેગ વધે એટલે ધન થાય. જ્યારે બેટા આ તમે જુઓ વક્ર નથી, આ સ્ટ્રેટ લાઈન છે, દેખાય છે આ બી બિંદુ, એ જ રીતે આ ડી બિંદુ, ક્યાંય વક્ર નથી, સ્ટ્રેટ લાઈન. સર સ્ટ્રેટ લાઈન હોય તો વેગ અચળ, વેગ અચળ, વક્ર નથી તો પ્રવેગ ઝીરો, વેગ અચળ, વક્ર નથી ઝીરો. હવે મજા આવશે, સૌથી ઉપર ટોચ ઉપર પહોંચી ગયા. ધ્યાનથી જુઓ બેટા, આ વક્ર નીચેની તરફ આવે છે, તો જ્યારે માર્કર ને ફેંકો ઉપર જાય નીચે આવે, તો જ્યારે ઉપર જાય ને ત્યાં એક ક્ષણ પૂરતી સ્થિર થાય અને પછી નીચે આવે. એટલે યાદ રાખવું દોસ્તો, બિંદુ સી આને ટોચનું બિંદુ કહેવાય, ત્યારે કમ્પલસરી એ પદાર્થ નીચે આવશે એટલે એનો પ્રવેગ માઇનસ થાય, પ્રવેગ માઇનસ થાય, વેગ ઘટતો જાય. બોલવા કે ના આવડી ગયું સર? હવે જ્યાં જ્યાં દોર્યું એ પ્રમાણે બધું આપણને ખબર પડી ગઈ. તમારે મને આ સમજાવવાનું, મેં લખ્યું નથી, જાતે ટ્રાય કરીશું. ચલો, આની માટે વક્ર તો ઉપરની તરફ છે, વક્ર ઉપરની તરફ હોય એટલે પ્રવેગ ધન, પણ વેગ ઉપર હોય તો પ્લસ કહેવાય, આ તો વેગ નીચે આવે છે એટલે વેગ કેવું થઈ ગયું? માઇનસ. સ્થાનાંતરનું સમયની સાપેક્ષે બે વાર વિકલન પ્રવેગ આપે છે. ચલો, સ્થાનાંતરનું સમયની સાપેક્ષે બે વાર વિકલન પ્રવેગ આપે છે. જ્યારે સ્થાનનું સમયની, સોરી, વેગનું સમયની સાપેક્ષે એકવાર વિકલન પ્રવેગ આપે છે. દોસ્તો મોસ્ટ 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 ઇમ્પોર્ટન્ટ છે, બહુ શાંતિથી જોજો. એક્ઝામમાં થિયરીમાં ના પૂછાય તો એસક્યુ એમસીક્યુમાં હોય જ, એટલું મોસ્ટ આઈએમપી છે. પાક્કું કરી દઈશું. ઓકે દોસ્તો, બાય એવરીવન, બાય ઓલ ઓફ યુ બેટા.